नमस्कार दर्शक मित्रों, आज अपनी साथ धारासभ्य संजय भाई कोरडिया से एक वर्ष आज इमने पूरु थयुं छे धारासभ्य तरीके। संजय भाई, एक वर्ष खरेखर तमे संपूर्ण रीते जूनागढ़ विकास माटे जबरदस्त प्रयास कर्यो छे। एक वर्ष अपना माटे केवुं रह्युं अने एक वर्ष में अपने जे सारा में सारी कामगीरी छे ए अमारा श्रोता मित्रों ने जणावजो। पहला तो देशना प्रधानमंत्री आदरणीय श्री नरेन्द्र भाई, राष्ट्रीय अध्यक्ष भारतीय जनता पार्टी ना जेपी नड्डा जी, गुजरात राज्य ना मुख्यमंत्री आदरणीय भूपेन्द्र भाई पटेल अने गुजरात भारतीय जनता पार्टी ना सन्माननीय अध्यक्ष सी आर पाटिल साहेब ना नेतृत्व नीचे समग्र देश नी अंदर जयरे भारतीय जनता पार्टी लोकसेवा ना कार्यो करी रही छे अने नरेन्द्र भाई ना जीवन माथी सीखी आ बधा अमारा पार्टीना वरिष्ठ नेतृत्व छे, राष्ट्रीय होय के प्रादेशिक होय, एनी पासेथी कंईक ने कंईक शीखी अने काम करवानी एक भावना, एक सेवक तरीकेनी जवाबदारीना एक वर्ष पूरा थया छे। त्यारे पहेला तो जूनागढ मत विस्तारना तमाम लोकोनो हुं आभार व्यक्त करू छुं के आपना कीमती मतथी अने भारतीय जनता पार्टीना विश्वासथी मने सेवा करवानी तक मळी અને એક વર્ષ પૂરું થઈ ગયું ત્યાં ખબર પણ ન પડી કે વર્ષ પૂરું થઈ ગયું। એટલે ઘણી વખત આપણે એવું થતું હોય કે આવતા વર્ષે કરશું, પછીના વર્ષે કરશું, તો એમ 5 વર્ષ પૂરા થઈ જાય છે। એટલે એક વર્ષ પૂરું થઈ ગયું પણ ખબર ન પડી, પણ છતાં પણ એક કામ કરવાની ભાવનાથી ખૂબ પ્રયત્નો કર્યા છે અને એ પ્રયત્નોથી આજે જૂનાગઢની જે જરૂરિયાતો છે મને એટલા માટે થશે કે લોકોને એવું થતું હશે કે ધારાસભ્ય આવ્યા છે અને રોડ રસ્તા અને ગટરની એ વ્યવસ્થાઓ એક પ્રાથમિક સુવિધાઓ છે, એ જરૂરિયાત હોય છે, પણ એનાથી ઉપરે ધારાસભ્ય તરીકે કંઈક નવું આવે, વિધાનસભા વિસ્તારમાં કંઈક નવું થાય, દેશ આઝાદ થયો તે દિવસનું નથી થયું એ વસ્તુ થાય, એવી પ્રાથમિકતા મારી ઉપર છે, જવાબદારી એ જવાબદારી નિભાવી દે છે। આપણે જનરલી જોઈએ તો ગિરનાર ઉપર વર્ષો થયા ગિરનાર છે, આપણે કહીએ છીએ કે ભાઈ હિમાલયનો પણ દાદો છે, પણ એ હિમાલયના દાદાના વિકાસ, દાદાની કંઈક કાયાપલટ કરવી, દાદાને વંદન કરવા, દાદાના આશીર્વાદ લેવા, તો એ એમના માટે યાત્રાધામ બોર્ડ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને ઘણા સમયથી પેન્ડિંગ પડેલો પ્રોજેક્ટ હાથ ધરીને 114 કરોડ રૂપિયા ભવનાથની તળેટીથી લઈને અંબાજી સુધીનું ડેવલપમેન્ટ માટેના સરકારે ફાળવ્યા છે, એમની પ્રોસેસ પણ ચાલુ છે, લગભગ એમની મંજૂરી ફોરેસ્ટને લેવાની હોય છે, પ્રોસેસ ચાલુ છે, એટલે ટૂંક સમયમાં એ પણ કાર્યવાહી શરૂ કરવાનું છે। એટલે આ સૌથી મોટો, કારણ કે જૂનાગઢ છે એ ટુરિસ્ટ પ્લેસ છે અને ગુજરાતની અંદર આ એક જ એવું સ્થળ છે કે જેને આપણે ટુરિઝમ ઉદ્યોગ, મેડિકલ ઉદ્યોગ, એમની સાથે વેપાર ઉદ્યોગ અને એગ્રીકલ્ચર ઉદ્યોગ આ બધાને જોડી શકી અને એજ્યુકેશન, તો આ મોટું ક્ષેત્ર એક જ એવું ક્ષેત્ર છે કે એની અંદર બધા ઉદ્યોગો આપણે મળી શકે 100%। એટલે એ કામ આપણે આગળ ધપાવી રહ્યા છીએ, ધીરે ધીરે ચાલુ થશે। એ જ રીતે ગિરનારની અંદર અંબાજી સુધી અત્યારના આપણા તારો છે એ ખુલ્લા લાઈટ જતું હતું અને નીચેથી જે પાવર જતો હતો એ ઉપર સુધી પહોંચે, કેટલો પહોંચે અને જ્યારે વરસાદ હોય, પવન હોય ત્યારે બંધ થઈ જાય, તાર તૂટે એવા બનાવો બને, તો એનાથી પ્રભાવિત થતું હતું આપણું ધર્મસ્થાન। સરકારમાં રજૂઆત કરી પહેલી જ વિધાનસભાની અંદર સત્રની અંદર અને બીજે દિવસે સરકારે મંજૂર કર્યું અને હમણાં આપણે જોયું કે અઠવાડિયા પહેલા એનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું, વર્ક ઓર્ડર અપાઈ ગયો, ફોરેસ્ટની મંજૂરી પણ અપાઈ આવી ગઈ છે। એટલે 6 ટ્રાન્સફોર્મર મૂકીને ઇલેક્ટ્રિકની લાઈન ઉપર સુધી જાય, પૂરો પાવર મળે દરેક ધર્મસ્થાનને, આ એક આયોજનનો ભાગ છે। એવી જ રીતે આપણે ગિરનાર આરોહણ સ્પર્ધા ગુજરાત રાજ્યની અને રાષ્ટ્રીય સ્તરની બે આપણે યોજાઈ રહી છે, 7,000 અને ઇનામ હતું રાષ્ટ્રીય કક્ષાએ, એના આપણે 50,000
આજની મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કનુભાઈ દેસાઈ મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી વિધાનસભાની અંદર 24 કલાકમાં અંદર સરકારે એનું ડિસિઝન લઈ લીધું. તો આ એક ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર સંવેદનશીલ સરકાર છે એ દેખાય છે. તમામ મંત્રીઓ હોય મુખ્યમંત્રી હોય એક ગંભીરતાથી કામ કરી રહ્યા છે. એમના આ પરિણામો એમની દૂરદેશી વિચારસરણી એટલે એ સીધા 7,000 ના 50,000 રાષ્ટ્રીયમાં 1,00,000 આ બધી વ્યવસ્થાઓ તાત્કાલિક ઊભી કરી અને આ સરકારની એક પોઝિટિવ એની વાત છે. ઉપરકોટનો કિલ્લો આદરણીય જવાહરભાઈએ ટુરિઝમ મંત્રી હતા અને 72 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. એ કામ ચાલુ થયું ને હમણાં જ મુખ્યમંત્રીએ એમનો ફરીથી ખુલ્લો મૂક્યો લોકો માટે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે જૂનાગઢનો ઇતિહાસ જેની અંદર સમાયેલો છે એ ઉપરકોટનો કિલ્લો અને આખા ગુજરાતમાં સૌથી મોટો ફોર્ટ 56 એકરમાં પથરાયેલો હોય તો એ જૂનાગઢનો ફોર્ટ કિલ્લો છે. તો આ કિલ્લાની મહત્વતા છે. આ કિલ્લાની અંદર એટલી બધી વસ્તુઓ સમજવાની જાણવાની આપણો ભૂતકાળ આપણો ઇતિહાસ એની અંદર આખો છુપાયેલો છે. સમજવા માટેનું સૌથી મોટું એક આપણી પાસે આ ઘરેણું છે. તો એ ઉપરકોટનો કિલ્લો થઈ ગયો નરેન્દ્રભાઈના પ્રયાસથી એમના વિચારથી એમના વિઝનથી. રોપવે તો આપણે 3 વર્ષથી ચલાવી છે એટલે ટુરિઝમ હબ જૂનાગઢ ખૂબ આગળ વધી રહ્યું છે. બરોબર. એટલે આ બધી વસ્તુઓને આપણે ખૂબ હાઇલાઇટ કરી અને આવા અનેક કામો છે. આપણું 66 કેવી જે મોતીબાગના વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન હતો ગાંધીગ્રામને, કારણ કે ઓવરલોડ થતું હતું અને ઘણા વર્ષોથી લગભગ 10 વર્ષથી આ માગણીને બધું અટકેલું પડ્યું. આપણે તાત્કાલિક અસરથી પૂરું કરાવી સરકાર પાસેથી પરીક્ષા મંજૂર થઈ ગયા. એગ્રીકલ્ચરમાંથી જમીન અપાઈ ગઈ, ટેન્ડર નીકળી ગયું, વર્ક ઓર્ડર નીકળી. હમણાં 10 દિવસ પહેલાં સાંસદશ્રીની સાથે ખાતમુહૂર્ત પણ કરી દીધું. એટલે આ પ્રશ્નો છે. આમ તમને દેખાય નાના પ્રશ્નો કે દેખાતા ન હોય પણ મોટા પ્રશ્નો છે. એ પ્રશ્નો આપણે કહી રહ્યા. ગ્રામ્ય વિસ્તારની અંદર આ એવી વિધાનસભા છે પહેલી કે ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન જૂનાગઢ વિધાનસભામાં થઈ રહ્યું છે. 70 ગામડાની અંદર ડોર ટુ ડોર કલેક્શન કચરાનું દરરોજ રિક્ષા જાય અને કચરો ઉપાડવાનું કામ આપણે આ કરી રહ્યા છીએ. આ મોટી વાત છે. 2 નંબરની એન્ટ્રીની પ્રોબ્લેમો હતા સરકારી કઈ કારણોસર, એ સરકાર પાસેથી આપણે આ શરૂ કરાવ્યું છે. જે પણ જગ્યાએ પ્રાથમિક પ્રશ્નો ખેડૂતના હોય તો એ કેમ સોલ્વ કરવા. અને ખાસ ગૌરવ સાથે કહી શકીએ કે શુક્રવાર આપણે સેવાવાર રાખ્યો છે લોકોને મળવા માટે. જનરલી 5 વર્ષ થાય એટલે એવું કહીએ કે ધારાસભ્ય જોયા નથી અમે. ક્યારેક કોઈ કહેતા હોય છે કે ભાઈ ધારાસભ્ય ક્યાંય મળે તો ખોવાઈ ગયા છે ગોતવા છે. તો એવો પ્રશ્ન આપણે પહેલે દિવસથી નથી કર્યા. આપણે ચૂંટાણા અને આ મેળું તમે ભાઈ છે અને 24 કલાકની અંદર આપણે કાર્યાલય ખોલ્યું છે. 100%. આજે 9 તારીખ છે. આજે 9 તારીખે 1 વર્ષ પહેલા આ જ સમયે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ અને જૂનાગઢના લોકો આ કાર્યાલય ઉપર હતા. આપણે અહીંયા બેઠા છીએ કાર્યાલય ઉપર. એટલે આ પણ એક લોકો માટે કામ કરવાની આપણી ભાવનાથી આ શરૂ કરેલું છે. આપણું ગર્લ્સ સ્કૂલ હેરિટેજ પ્રોપર્ટી છે. બરોબર છે. સ્કૂલ સરકારી છે. સામાન્ય પરિવારના બાળકો દીકરીઓ ત્યાં ભણતી હોય છે અને ખૂબ મોટી રાજાશાહી વખતની આપણી હેરિટેજ પ્રોપર્ટી એકદમ થર્ડ ક્લાસ થઈ અને પડવાની તૂટવાની તૈયારી હતી. એમના આપણે 2.5 કરોડ રૂપિયા ખર્ચ કરીને આખું રિનોવેશનનું કામ ચાલુ છે. હમણાં પૂરું થઈ જશે. તો એક નવી રિનોવેશન કરી, લાઇબ્રેરી રિનોવેશન કરી, બાળકોને લાઇબ્રેરીની અંદર વ્યવસ્થા કરે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર યુવાનો જૂનાગઢ વિસ્તારના આગળ વધે અને અહીંયા લાઇબ્રેરીની અંદર ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ આ 3 જિલ્લાના બાળકો અહીંયા આવે છે. ગૌરવ સાથે કહી શકીએ કે આટલી બાળકોની અંદર યુવાનોની અંદર એક ટેલેન્ટ જાગીને ઊભી છે કે એમને આઈએએસ આઈપીએસ સ્પર્ધાત્મકની તમામ પરીક્ષાની અંદર ખૂબ દીકરાની દીકરીઓ કામ કરી રહ્યા છે. હું ધન્યવાદ છે આ યુવાધનને વંદન કરું છું
કે આ મોટા પ્રમાણમાં ખૂબ કામ કરીને વાંચી રહ્યા છે. તો એ લાઇબ્રેરી પણ આપણે એક રિનોવેશન કરીને સારી રીતે કરેલું. આવા નાના દેખાતા પણ મોટા ઇફેક્ટિવ પ્રશ્નો અંદર આપણે છે. આપણું ગ્રાઉન્ડ જે ગાંધીગ્રામમાં જફર મેદાનનું ગ્રાઉન્ડ સૌથી મોટું ગ્રાઉન્ડ સૌરાષ્ટ્રની અંદર જે છે એનું કામ વર્ષોથી અટકેલું છે. અને એ ગ્રાઉન્ડની અંદર જે ટ્રેક જે પ્લાનિંગ છે એ ઓલિમ્પિક કક્ષાની તમામ રમતો ત્યાં એમની પ્રેક્ટિસ થઈ શકે રમાઈ શકે એ ટાઈપનું આખે આખું ગ્રાઉન્ડ બનાવવાનું બધું હતું. લગભગ હવે ટ્રેક સુધીને જ બાકી વિસ્તાર છે. તો એ ઘણા વર્ષોથી અટકેલો હતો. એ ઊભું કરાયું. અત્યારે ટેન્ડર હમણાં જ 8-10 દિવસમાં ખુલશે. એનું કામ ચાલુ થશે. એટલે 1 વર્ષની અંદર જૂનાગઢ જિલ્લાને વર્ષોથી જે અપેક્ષાઓ હતી અને આદરણીય નરેન્દ્રભાઈએ જે યુવાનોની અંદર ખેલની અંદર ખેલ મહાકુંભ શરૂ કરી અને દેશના યુવાનોની અંદર દેશના સિનિયર સિટીઝનોની અંદર જે પણ સ્પોર્ટ્સની તાકાત હતી એની અંદર છુપાયેલી જે કીર્તિ હતી બહાર કાઢવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. ત્યારે એ નરેન્દ્રભાઈના વિચારને યુવાનો સાર્થક કરી રહ્યા છે. તો આ સ્પોર્ટ્સ સંકુલ થવાથી એક નવી સ્પોર્ટ્સની અંદર જિલ્લાની પછી ગીર સોમનાથ જિલ્લો હશે તો એને પણ લાભ મળશે, જૂનાગઢ મળશે, પોરબંદર આ ત્રણેય જિલ્લાના યુવાનોને એ સ્પોર્ટ્સની અંદર એક તાકાતથી લાભ મળશે. એટલે 1-2 વર્ષમાં એ પણ આપણે શરૂ કરી દઈશું. એસટીની બસો ઘણા સમય ત્યાં ઘણી ચાલતી હોય, આપણે નવી 20 બસો અલગ અલગ વિસ્તારની અંદર વોલ્વો હોય સ્લીપર કોચ હોય એસી હોય અને ઇલેક્ટ્રિક બસ જૂનાગઢ રાજકોટ વચ્ચે દર કલાકે એક બસ જે નોન સ્ટોપ એસી બસ આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે આવક થતી હોય તો જૂનાગઢ રાજકોટની ટ્રીપને થાય છે અને ફૂલ થાય છે, ફૂલ જાય ચાલે છે બસ. આ તો આ અલગ અલગ હર્ષભાઈને રજૂઆત કરી આદરણીય મંત્રીશ્રી તેને ઉત્સાહભેર જે પણ વસ્તુ જોઈએ છે સરકારના કોઈ પણ મંત્રીને તમે કહો કે જે પણ જોઈએ છે તો એ પ્લાન હોય તમારી પાસે વિચાર હોય તો આપવા તૈયાર છે. ઇમ્પ્લિમેન્ટ કરતા એનો સમય લાગે છે. આ છે ઉપરકોટના કિલ્લામાં આપણે જોઈએ છીએ કે ટ્રાફિક જવા માટે બસોનો નથી, વિદ્યાર્થીઓ નવેમ્બર ડિસેમ્બરમાં ખૂબ મોટા પ્રમાણમાં આવે છે તો એ ટ્રાફિકના પ્રશ્નના હિસાબે બસો નથી જઈ શકતી, વિદ્યાર્થીઓ ઘણી ઊંઘે તો આપણે બેક સાઈડમાં વડાઓ પાસે જે જગ્યા છે ત્યાં પાર્કિંગ ઊભું થાય અને ત્યાંથી ગ્લાસની 2 લિફ્ટ આપણે લગાવીએ છીએ કે લિફ્ટથી ઉપરકોટમાં જવાનો એટલે ગિરનાર જતા લોકોને રસ્તામાં જ ઉપરકોટનો પોઈન્ટ આવી જાય, એને સિટીની અંદર ન જવું પડે. અને કોઈ આવારા તત્વો પણ ઉપર ન જઈ શકે, ટિકિટ હોય તો લિફ્ટમાંથી ઉપર જવાય. આવા અલગ અલગ વિચારોથી આપણે આવારા તત્વોની વાત આવે છે એના માટે પણ એક તમે કોલ નંબર જાહેર કરેલા હતા એ વાત પણ સાથે લઈએ. એ તો આપણા પહેલા દિવસનો જ વિષય હતો. હા, પહેલા દિવસનો વિષય હતો જે સ્કૂલ કોલેજની અંદર બાઇક લઈને રોમિયાઓ દીકરા દીકરીઓને હેરાન દીકરીઓને હેરાન કરી રહ્યા હતા. એ તો અઠવાડિયામાં સોલ્યુશન આવી ગયું છે. આજ વર્ષ થયું છે. આજ આપણે જોઈ રહ્યા છીએ કોઈ પણ વસ્તુ 100% પ્રયત્નો આપણા 100% છે. 100% પણ હજી મને 100% મને પોતાને સંતોષ નથી પણ એટલું કહું છું કે 90% એ વસ્તુની અંદર સફળતા મળી છે. આ દીકરીઓ નિર્ભયતાથી જઈ શકે છે અને દીકરીઓને હજી પણ જ્યારે પણ કોઈ પણ તકલીફ હોય તો એક પ્રજાના સેવક તરીકે મારા વિસ્તારની દીકરીઓની રક્ષા કરવાની જવાબદારી મારી છે. અને એમાં તો હું ગમે ત્યારે ઊભો હોઈશ, એમાં કોઈ ચલાવી લેવાનું નથી. કોઈ આવારા તત્વો શહેરની અંદર શહેરની વ્યવસ્થાને કોઈ દોડવાની કોશિશ કરતા હોય તો એ પણ નથી ચલાવવાનું. એટલે આ એક વિચાર સાથે આવા નાના નાના ઓવરબ્રિજો બાયપાસ ઉપર મોટો ટ્રાફિક છે, સરકારમાં રજૂઆત કરી છે કે એ પણ આવે. જૂનાગઢ યુનગર સાસણવાળો બાયપાસ છે, સાસણ જતા રોડ રસ્તા વાહનોને જૂનાગઢ શહેરમાંથી જ પસાર થવું. વર્ષો ત્યાં પ્રશ્ન હતો જૂનાગઢ યુનગર બાયપાસ, એ પ્રશ્ન હાથમાં લીધો છે આપણે. અને હમણાં જ મને આજે જ લેટર આવ્યો છે, એગ્રીકલ્ચરે એની જમીન સોંપી દીધી રોડ બનાવવા માટે કલેક્ટરને આપી દીધો લેટર આજે એમને. એટલે ખાલી જમીન સરકારી એટલે પ્રાઇવેટ જમીનો જેટલી છે એ એક્વાયર કરી અને એ પણ ક્રામ એટલે ટૂંક સમયમાં જૂનાગઢ યુનગર બાયપાસ પણ આપણે
શરૂ કરી દેશે. શાસન જતા લોકોને પણ જુનાગઢમાં એના ટ્રાફિકમાં આવવું પડે અને જુનાગઢના લોકોને ટ્રાફિકથી મુક્તિ મળે. આ પ્રયત્નો આપણે ચાલુ છે ને એ ટૂંક સમયમાં એ પણ પૂરા થશે. આવા અનેક પ્રોજેક્ટો હજી આપણા વિચારની અંદર છે. ફાયર સ્ટેશન આપણી પાસે એક જ છે. જોશીપુરા અંડર બ્રિજ જવું હોય કે જાંજેડા રોડ જવું હોય તો એ અંડરપાસની અંદરથી ફાયર પસાર ન થઈ શકે એટલે એને દૂરથી ઘૂમીને પાછળથી આવવું પડે. ક્યારે આવો બનાવો ભગવાન કોઈ દિવસ કોઈ બનાવો ન બનાવે, એને ન બને અને અત્યારે બનતા પણ નથી. પણ આપણે એવું ઈચ્છીએ બને નહીં, પણ એની વ્યવસ્થા તો હોવી જોઈએ. તો આપણે સરકારમાં 3 નવા ફાયર સ્ટેશનો અલગ અલગ ઝોનની અંદર જઈએ જેથી ફાયરનો કોઈ દિવસ ભવિષ્યમાં પણ બનાવ બને તો 5-10 મિનિટમાં ફાયર પહોંચી શકે એ પણ છે. અને એક આપણે સૌથી વધારે ગૌરવ લઈ શકી, ગુજરાતની અંદર સૌથી પહેલું કોર્પોરેશનની અંદર આપણે કામ કર્યું હોય, હજી પણ આજે પહેલું જ છે, હજી કોઈએ નથી કર્યું, કે કોર્પોરેશનની આપણી હેલ્થ વિભાગ દ્વારા આપણે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે મેડિકલ સારવાર ફ્રી અને ઘરે મળે એમના માટે આપણે ટોલ નંબર આવીને પરબારા શરૂ કરાવ્યા. કમિશનરશ્રી સાથે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતાઓ કે પાર્ટીના તમામ લોકો સાથે એ શરૂ કરી. 60 વર્ષ ઉપરના લોકો ટોલ ફ્રીમાં ફોન કરે તો મેક્સિમમ 20 મિનિટની અંદર ડોક્ટરની ટીમ એમની ઘરે પહોંચી જાય, એમને તપાસ કરે, જે તકલીફો હોય કોઈ મેડિકલ દવા દેવાની તો દવા ફ્રી આપે, એને કોઈ પ્રાથમિક લેબોરેટરીની તપાસ કરવાની હોય તો જેટલી આપણી પાસે સગવડતા છે એટલા લેબોરેટરીના ટેસ્ટ પણ ફ્રી કરવામાં આવે. આ ગુજરાતની અંદર પહેલી કોર્પોરેશન છે અને આ વિધાનસભા વિસ્તાર છે કે જેની અંદર આવી સેવા શરૂ કરી છે. તો કોર્પોરેશનની વાત આવે છે, ઘણી વખત અમે તો આ ફિલ્ડ વર્કમાં છીએ તો લોકો તરફથી એવો જાણવા મળ્યું છે અને લોકોની એક ફરિયાદ હોય છે, મહાનગરપાલિકામાં કામ ન થતા એ સંજયભાઈની ઓફિસેથી કામ થાય છે, એટલે આના માટે પણ એક તમે ખરેખર બહુ સજાગ થઈ અને સક્રિય છો, તો એના માટે શું કહો છો? કામ તો બધી જગ્યાએ થતા હોય છે, પણ એક સરળતાથી મળવાનો, સરળતાથી કામ કરવાનો અને લોકો સાથે એક જોડાવ ને લોકોનો પ્રેમ છે, એનાથી લોકો મારી પાસે વધારે આવે છે જોડાવથી. અને કોઈ પણ કામ હોય તો હું ધારાસભ્ય કે કોર્પોરેટર નથી, હું એક સેવક છું અને સેવકની ભૂમિકામાં સેવકે સેવા જ કરવાની હોય છે. તો એ સેવા પછી નાની હોય કે મોટી હોય, પછી હાવેણીથી સફાઈ કરવાની હોય, પોતું કરવાની હોય કે કોઈ ખુરશી ઉપર બેઠવાની, તો એ બધું કામ સેવકે કરવાનું હોય છે. તો એ બધું કરી રહ્યો છું એમાં કોઈ નાનક. એના માટે તમારા મોઢે કરતા હું જ કહું છું કે દર્શક મિત્રો, જ્યારે રાયજી બાગમાં પાણી આવેલું ત્યારે પણ સંજયભાઈ એટ એ ટાઈમે પોતે સફાઈ કરતા હતા, હમણાં પરિક્રમાના માર્ગમાં પણ સફાઈ કરતા હતા. હવે આગળ થપાવીએ, એટલે એ કોઈ હું ધારાસભ્ય તરીકે એહસાન નથી કરતો, એ મારી ફરજ છે અને હું મારી ફરજ અદા કરી રહ્યો છું એવું મને દેખાય છે. મારું કોઈ જૂનાગઢના વિધાનસભા વિસ્તારના લોકો ઉપર એહસાન નથી અને એહસાન કરતો પણ નથી અને હું એહસાન કરવા માટે લાયક પણ હું નથી. હું તો મારી ફરજ જે છે એ અદા કરી રહ્યો છું. લોકોએ મારી ઉપર જે ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે, નરેન્દ્રભાઈ ઉપર ભરોસો મૂક્યો છે, તે ભરોસો સાર્થક કરવાની એક કાર્યકર તરીકે મારી જવાબદારી છે ને જવાબદારી હું નિભાવી રહ્યો છું. અને અમારે વાજપેયીજી કહેતા જ કે પદ છે એ પ્રતિષ્ઠા નથી, એ સેવાનું માધ્યમ છે. એટલે આ પ્રતિષ્ઠાનું પદ નથી ધારાસભ્યનું, પણ એક સેવક તરીકેનું આ જવાબદારી છે એ સેવક તરીકે નિભાવી રહ્યો છું. એટલે એ કામ કરવાના 5 વર્ષ સુધી એ મારી જવાબદારી છે. અને આવા કામો ઘણા કામો છે, એની ચર્ચા કરવા બેસી તો એવું થઈ જાય કે નાના નાનાથી મોટા કામોની અંદર આપણે ઘણી કરી શકીએ એવું પણ છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય, મેડિકલ કોલેજને સુધારવી હોય, લોકોના હિત માટે હોય, નાના માણસને, કોઈ પણ માણસ હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય, કોઈ પણ ધર્મ હોય, પ્રજાના પ્રતિનિધિ તરીકે કેને મત આપ્યો છે કે વિસ્તારમાંથી મત આપ્યો છે મારા માટે મહત્વનું નથી. હું પ્રજાનો પ્રતિનિધિ છું, મારા વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ લોકોની સેવા કરવાની મારી જવાબદારી છે. એટલે ક્યારેય અહીં મારી પાસે કોઈ પણ મુસ્લિમ સમાજ હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, કોઈ પણ સમાજના લોકો આવે તો એનું કામ
કરવાની આપણી જવાબદારી છે અને કરી છે અને નિષ્ઠાપૂર્વક જે નાના માણસો હોય મુસ્લિમ સમાજના માણસો પણ હોય છે એમની દીકરીને જરૂરિયાત હોય છે તો એમનું ઓપરેશન તાત્કાલિક આપણે ફ્રીમાં કરાવી આપીએ છીએ એની આપણી જવાબદારી છે એને કરાવી છે એટલે કોઈ પણ સમાજના લોકો હોય છે અહીંયા કોઈ દી પૂછતા નથી કેવા છો કોણ છો આપણા છે અને આપણી જવાબદારી છે એ ભાવથી અહીંયા કામ કરવાની આદત છે ખોટા ધક્કા ખવડાવવાની આદત નથી રાખી કામ જે હશે એ સ્પર્શ કરશે કારણ કે આખો બોલો માણસ છું ઘણી વખત કોઈને ગમે પણ નહીં પણ સાચી વાત છે એ કહેવાની આદત છે અને કહું છું ઘણી વખત કોઈને નહીં ગમે પણ હકીકત એને પાછળથી સમજાશે ત્યારે એમ થશે કે તે દિવસે કીધું તે વાત સાચી હતી ને બરોબર હતી એટલે આપ એક પદ્ધતિથી લોકોનો પ્રેમ પણ એટલો મળે છે ઉત્સાહ પણ એટલો છે લોકોની અંદર પ્રેમ છે લોકોનો ભરોસો છે એ ભરોસો એડે નહીં જાય એ ખાતરી છે અને એ 5 વર્ષ સુધી એક પૂરું થયું છે હજી આવનાર વર્ષોની અંદર સ્પીડ વધતી જશે અને જે પણ વાયદાઓ 5 વર્ષની અંદર પૂરા કરવાના કીધા હતા એ 5 વર્ષ તો નહીં જ થવા દઈએ પહેલા બધું પૂરું કરીને વધારાનું પણ બોનસ રૂપી લોકોને આપવાના પ્રયત્નો રહેશે સંજયભાઈ આવનારા વર્ષમાં શું કામગીરી કરવાની છે એ પણ કહી દીધું છે પરંતુ સંજયભાઈ એક સવાલ છેલ્લો એ થાય કે એક વેપારી તરીકે તમે તો હતા બરોબર છે અને પહેલી વખત ધારાસભ્ય બન્યા છો અને આપણી વિધાનસભામાં જે રજૂઆતો છે એ પણ સફળ થઈ છે બરોબર છે પરંતુ પહેલી વખત ધારાસભ્ય બન્યા છે એટલે કંઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ખરો મુશ્કેલી કંઈ હોતી જ નથી મુશ્કેલીનો સામનો કરી શકે એ જ કાર્ય કરવું છે એટલે મુશ્કેલી કંઈ હોતી જ નથી કામ કરવાની મજા છે અને કોઈ પણ કામને તમે સ્વીકારો અને કામને આનંદથી તમે લ્યો તો કામ કરી શકો કામને બોજથી લ્યો તો બોજની અંદર દબાઈ જાઓ આ વસ્તુ ક્લિયર છે એટલે હું તો કામને એક શોખથી લઉં છું એટલે કામ થતા જાય છે બરોબર છે અને નેગેટિવ લોકો નેગેટિવ વાતો પણ કરતા હોય છે પણ એની અંદરથી પણ હું શીખું છું 100% હું એમ નથી કહેતો કે ખરાબ વાતો કરે છે કે બોલે છે પણ મને એવું લાગે છે કે એમાંથી પણ મને શીખવા મળે છે કે મારાથી મિસ થતું હોય મને ભૂલાઈ જતું હોય તો મને યાદ કરાવે છે અને એમાંથી કામ કરું છું બાકી તો શું કરું છું કેવું કરું છું એ લોકો સૌથી વધારે જાણે છે એટલે લોકોનું સર્ટિફિકેટ એ મારા માટે સૌથી મહત્વનું સર્ટિફિકેટ સંજયભાઈ તમે છત્તીસગઢ ઇલેક્શન વખતે પહોંચેલા અહીંયા પણ સતત દોડધામ આરામ કરો છો કે નથી કરતા આરામ લોકો ખુશી લોકોની ખુશી છે જ મોટો આરામ છે લોકો રાજી થાય ને તો રાતે હું ગાવી જાય બરોબર નરેન્દ્રભાઈ 18 કલાક 20 કલાક કામ કરે છે તો એમની પાસે ઉર્જા કેની મળે છે નરેન્દ્રભાઈને લોકોને ખુશ થાય છે કે નરેન્દ્રભાઈ કહે છે કે મારા છેવાડાનો માનવી એને બધી સુવિધા મળવી જોઈએ બરોબર ઈ સાંજે ભૂખ્યો ન સૂવો જોઈએ છત વગર ન સુવો જોઈએ તો એ નરેન્દ્રભાઈને જે ઉર્જા મળે છે એ આ જ છે લોકોની એની ઊંઘ એને એનો સંતોષ છે એનો મીઠો ઓટકાર છે ને એ જ તમારી થાક ઉતારી દે છે થાક આવવા નથી દેતો તો એમાં કામ કરવાથી થાક નથી લાગતો કાંઈ ન કરો તો થાક લાગે છે બરોબર છે તો દર્શક મિત્રોને ખાસ કહીએ કે સંજયભાઈ સાથે આપણે આજે ઇન્ટરવ્યુને વિરામ આપીએ પણ છેલ્લો પ્રશ્ન એ થાય કે જૂનાગઢની જાણકારી દ્વારા જે ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે તો આ ચેનલના માધ્યમથી જૂનાગઢના નગરજનોને કોઈ મેસેજ આપશો ખરા એક તો જૂનાગઢના નગરજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જવાબદારી આપી છે ને એ તન મન ધનથી હું નિષ્ઠાથી જે જૂનાગઢનો સાંસ્કૃતિક વારસો હોય એજ્યુકેશનનો વારસો હોય જૂનાગઢની ઇતિહાસ હોય એમને ઉજાગર કરવાની મારી પૂરી જે તાકાત છે હું સંપૂર્ણપણે નિષ્ઠાથી નિભાવીશ અને જ્યારે પણ લોકોને કોઈ પ્રશ્ન હોય તો જે તે ડિપાર્ટમેન્ટમાં એક વખત એ ફરિયાદ કરવાની આદત રાખે લેખિતમાં ફરિયાદ કરે અને કાંઈ પ્રશ્ન હોય કોઈને પણ જે પણ કે એક બે વખત કહેવાથી સોલ્યુશન ન થતો હોય તો 100% મારા વોટ્સએપ ઉપર એક ફોટો અને આપનું એડ્રેસ કે આ એડ્રેસે આ પ્રોબ્લેમ છે એવો એક ફોટો મને મોકલે તો એ પ્રશ્ન બને ત્યાં સુધી 24 કલાકની અંદર સોલ્યુશન કરવાનો મેજોરિટી પ્રશ્ન નહીં હોય તો નાના નાના પ્રશ્નો બધા સોલ્વ કરવાની ખાતરી આપું છું અને ક્યાંય કોઈ પણ જાતની જરૂરિયાત હોય કોઈ પણ વસ્તુ હોય તો 100% જૂનાગઢના લોકો ગમે ત્યારે આવી શકે છે અને ઓફિસ કાયમ માટે ખુલ્લી છે
ખુલી જ હોય છે સોમથી શનિ, તો લોકો અહીંયા પણ રજૂઆત કરવા આવી શકે છે અને ફોનથી પણ રજૂઆત કરી શકે છે. તો સંજયભાઈ ખૂબ ખૂબ આભાર આપને અમારી ચેનલને થોડો ટાઈમ કાઢ્યો હશે, અને દર્શક મિત્રો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે.